આજે સુરતમાં ચાર ઝોનમાં બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે સુરતમાં પરીક્ષામાં ચોપ્પન હજાર વિદ્યાર્થીઓ બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા આપશે એકસો ત્રેપન બિલ્ડિંગમાં એક હજાર આઠસો એક ક્લાસરૂમમાં પરીક્ષા અપાશે અને તમામ બિલ્ડિંગ અને ક્લાસરૂમમાં સીસીટીવીની વ્યવસ્થા કરવામાં આવી છે સુરત સહિત રાજ્યભરમાં રવિવારે ગુજરાત મંડળ ગાંધીનગર બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયની ઓફિસ અસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની પરીક્ષાને લઈ તાડમાળ તૈયારીઓ ચાલી રહી છે જેમાં સુરત શહેરમાં એકસો બિલ્ડિંગ અને એક હજાર આઠ લેવનારી પરીક્ષામાં ચોપન હજાર વિદ્યાર્થીઓ નોંધાયા છે દરમિયાન કતાર ગામના પરીક્ષા કેન્દ્રમાં સુમન સ્કૂલ ત્રણ ની જગ્યાએ સુમન સ્કૂલ એક છપાતા શિક્ષણ અધિકારી કચેરી કક્ષાએ સ્પષ્ટતા કરવાની નોબત આવી હતી ઉલ્લેખનીય છે કે બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલયની ઓફિસ આસિસ્ટન્ટ વર્ગ ત્રણ ની પરીક્ષાની તારીખને લઈ ફેરફાર થયા બાદ ઉમેદવારોએ તાળામાર તૈયારીઓ કરી હતી જેમાં હવે રવિવારે સુરત સહિત રાજ્યભરમાં પરીક્ષા લેવાશે સુરતમાં ચાર ઝોનમાં પરીક્ષાનું આયોજન કરાયું છે અઠવાલાઇન્સ ઝોનમાં ઓગણચાલીસ બિલ્ડિંગમાં ચૌદ હજાર બસો પચાસ વિદ્યાર્થીઓ જ્યારે અડાજણ ઝોનમાં અડત્રીસ બિલ્ડિંગમાં તેર હજાર ત્રણસો પચાસ વિદ્યાર્થીઓ કતારગામ અમરેલી ઝોનમાં ચાલીસ બિલ્ડિંગમાં બાર હજાર નવસો વિદ્યાર્થીઓ અને કતારગામ વેડ રોડ ઝોનમાં છત્રીસ બિલ્ડિંગમાં તેર હજાર પાંચસો પાંચ વિદ્યાર્થીઓ નોંધાયા છે આમ કુલ મળીને એકસો ત્રેપન બિલ્ડિંગ અને એક હજાર આઠસો એક બ્લોકમાં ચોપન હજાર પાંચ વિદ્યાર્થીઓ નોંધાયા છે તમામ બિલ્ડિંગમાં સીસીટીવી કેમેરા હોવાની સાથે જ સ્થાનિક શિક્ષણ તંત્રીએ ઝીણવાટ